બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, જેમાં ગઈકાલે મણછીજી દાંતીવાડામાં બે કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ આજે વહેલી સવારે ડીસામાં પણ 3 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જીવસ્થિતિ સર્જાઈ હતી. દીવાના આખોલ 4 રસ્તા પાસે આવેલી સૌથી પણ વધુ દુકાનો પાણી ગરકાવ થઈ જતા માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. ભારતીય મોસમ વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે બપોર બાદ વરસાદની હેલી શરૂ થઈ ગઈ હતી, જેમાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી સાંજે અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. દાંતીવાડામાં સાંજે 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જ્યારે વડગામ અને ધાનેરામાં પણ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સિવાય પણ અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ બાદ આજે વહેલી સવારેથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી, જેમાં ડીસા પંથકમાં 3 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ થતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ડીસાના આખોલ 4 રસ્તા પાસે આવેલ શોપિંગ સેન્ટરોમાં પાણી ઘૂસી ગયું હતું. 100થી પણ વધુ દુકાનોમાં 5-5 ફૂટ જેટલું પાણી ઘૂસી જતા દુકાનોના માલ સામાનને ભારે નુકસાન થયું હતું. દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોના માલ સામાન તરવા લાગ્યા હતા અને દુકાન માલિકોએ અંદાજિત 1 કરોડથી પણ વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો કલાકો સુધી તંત્ર દ્વારા પાણીની નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.